કોડીનાર પાસે જૂથ અથડામણ થતા 15 વ્યક્તિઓને ઈજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વાતાવરણ તંગદિલીભરી બની ગયું હતું. કોડીનારમાં મૂળ દ્વારકા ગામમાં બે જૂથ વચ્ચે અથડામણ થતા 15થી વધુ લોકોને કોડીનાર સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે. પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો મૂળ દ્વારકા પહોંચી ગયો હતો અને સ્થિતિને કાબૂમાં લેવામાં આવી હતી. 6 લોકોને ગંભીર ઈજા પહોંચતા જૂનાગઢ સારવારથી ખસેડવામાં આવ્યા છે. આ બનાવનું કારણ જાણવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ બાબતે વિગતો ગુરબાનબેન અલારખાએ આપી હતી. અહેવાલ ભરતસિંહ જાદવ, સોમનાથ. લગભગ 15 માણસ તો 10-15 માણસ હશે. અચ્છા, શેમાંથી ઝઘડા થયો? એ રસ્તો રોકીને બેસે થી લોકો ને 8 દિવસ થી હોળી બંધ છે. કાંઠે જતા જવા દેતા નથી. ધંધો કરવા જાય લોકો ને યાદ નીકળવા દેતા નથી. શું કામ નીકળવા નથી? પીવાના પૈસા આપો તો પીવાના પૈસા રોજ ના ક્યાંથી આપે? લોકો ને હપ્તા માંગે છે. હપ્તા માંગે છે. કેટલા હપ્તો માંગે? રોજ ના 500 રૂપિયા આજ દીધા ની લોકો હોળી જો જવાનું દેતા હતા દરિયા માં ધંધો કરવા તો. અચ્છા, દરિયા કિનારે આડા બેઠે? અહીંયા રસ્તો એનો બાયણા માં જ બેસે. અચ્છા, આજે માર્યા છે? હા, મધ્ય પુટ્ટી જ પડ્યા. કોઈ માણસ સજ્જો નથી. ઘર મૂકીને કણ વીરાન થઈને આવ્યા. કેટલા જણા ને માર્યા? લગભગ 15 જણા હશે એમ. નહીં બધી છે નાના મોટા. મારવા વાળા કેટલા છે? 4 જણા ને જૂનાગઢ મોકલવા. કેટલા મારવા વાળા કેટલા હતા? 15 જણા તો હશે જ ને. અહી તો ટોરો તો જજો, 2-3 છો માં ટોરે માં તો જાજ જ માણસ હતા. 2-3 પાર્ટી નો માણસ છે. પીએસઆઈ આડી પરમાર, કોડીનાર પોલીસ સ્ટેશન. કોડીનાર પોલીસ સ્ટેશન તાબાના મૂળ દ્વારકા ગામે મુસ્લિમ મછિયારા પરિવારો રહે છે. મુસ્લિમ મછિયારા પરિવારોમાં આજરોજ સાંજના સમયે એક પક્ષ છોકરાઓ બાબતે મગજમારી થઈ છે એવું જણાવે છે, અને એક પક્ષ બીજા કારણો જણાવે છે. બંને એક જ કોમ્યુનિટીના લોકો છે અને કોઈ કારણોસર તેઓને આજે ઝઘડો તકરાર થયેલ છે. સામસામે બંને પક્ષોએ પથ્થરમારો થતાં એક પક્ષમાં 7-8 માણસોને અને બીજા પક્ષમાં 10-12 માણસોને ઈજાઓ થયેલ છે અને કોડીનાર સરકારી હોસ્પિટલમાં દાખલ થયેલ છે. બંને પક્ષમાંથી અમુક લોકોને અત્રેથી રિફર કરેલ છે જૂનાગઢ માટે, અને બાકીના અત્રે કોડીનાર સરકારી હોસ્પિટલમાં સારવારમાં દાખલ છે. બંને પક્ષની આ બનાવ બાબતે પોલીસ ફરિયાદ નોંધવાની કાર્યવાહી ચાલી છે અને આ બાબતે વધુ આગળ બંને પક્ષને કોઈ ઝઘડો તકરાર ન થાય તેના માટે પોલીસે યોગ્ય તકેદારી બધો ગોઠવી રાખે છે.